સુરત ડિંડોલી પોલીસે બે વાહન ચોરને ઝડપી પાડ્યા હતા, જેમાં સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. સુરત શહેરના કુલ 11 ગુનાના ભેદ ઉકેલાઈ ચૂક્યા છે, જેમાં ડિંડોલી, વરાછા, પાંડેસરા અને ઉધનામાં બાઇક ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યા હતા. રાત્રિના સમયે સોસાયટીની બહાર રહેલી બાઇકોની ચોરી કરતા હતા, જેમાં ડિંડોલી પોલીસે પંકજ વિશ્વકર્મા અને મહેશ શર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને એની અન્ય સ્ટાફ દ્વારા એ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હકીકત એ મુજબ છે કે બે આરોપીઓ, એકનું નામ પંકજ વિરેન્દ્ર વિશ્વકર્મા અને એકનું નામ પંકજ કુમાર મહેશ મિસ્ત્રી, આ બંને આરોપીઓ કૌટુંબિક શાળા બનાવી થાય છે. બંને જણા પોતાના મોજશોખ માટે અને ફરવા માટે વ્હીકલ ચોરી કરતા હતા. જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી, જે પાર્કિંગ હોય ત્યાંથી, પોતાની એક પાસે એક માસ્ટર કી હતી, માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા, અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા. આ પ્રકારની હિંમત તેઓ ધરાવતા હતા. પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ 12 વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે, અને હજી પણ બી અન્ય વ્હીકલ મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે. આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ છે અત્યાર સુધી, એમાં કુલ 11 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ડિંડોલીના 6, ઉધનાના 2, એક પાંડેસરા, એક વરાછા અને એક લિંબાયતનો ગુનો છે. આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસને સંપર્ક કરે, જેથી અન્ય કોઈ ગુના હોય તો એ પણ રિકવર થઈ શકે.